દાખલાઓ શીખશું. આગળ મધ્ય અને બહુલક શીખા. તો પ્રથમ આપણે એક ઉદાહરણ 9 અહીં જોઈ શકીએ છીએ. 20 થી 25 બે સંખ્યા છે અને 50 થી 55 માં 3 છે. અહીંયા જે વર્ગ આપેલ છે એ વર્ગની અંદર 10 ના 45 વિદ્યાર્થીનું વજન છે એનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તો એની અંદર સૌ પ્રથમ આપણે વજન છે એનો વર્ગ બતાવી શકીએ, ત્યારબાદ એની આવૃત્તિ અને ત્રીજાની અંદર સંચરી આવૃત્તિ એટલે કે આપેલા વર્ગની આવૃત્તિ અને એના પછીનો વર્ગ એટલે 2 વત્તા 5 એટલે અહીંયા સરવાળો કરીને આપણે બતાવવામાં આવ્યું છે 7 થશે. ત્યારબાદ એ 7 ની અંદર આ 8 એટલે કે એના પછીના વર્ગની આવૃત્તિ એ બંનેનો સરવાળો એટલે કે 15. આમ બધાનો સરવાળો કરતો જવાનો અને છેલ્લે આપણી જે ટોટલ સંખ્યા છે એ મળી જશે. એટલે કે વિદ્યાર્થીની સંખ્યા આપણી પાસે આપેલી છે 45, તો 45 અહીંયા આપણે સરવાળો મળે. જો ભૂલ થાય તો સમજી લેવાનું કે ક્યાંય આપણે સરવાળા કરવામાં ભૂલ કરેલી છે. હવે આ બરાબર અહીંયા આ વર્ગને બરાબર યાદ રાખશું કે 15 વત્તા 10 એટલે 25 છે આ વર્ગની અંદર, કારણ કે વચ્ચેનો વર્ગ છે એ 35 થી 40 છે એટલે કે મધ્યસ્થ શોધવાનો છે એટલે વચ્ચેનો વર્ગ મળશે અને એ વર્ગની અંદર આવૃત્તિ વધારે છે તો ત્યાં આપણે ખાસ ફોકસ કરવાનું છે. કુલ એન ની સંખ્યા 45 છે, એન ભાંગ્યા 2 કરશું તો આપણે 22.5 મળશે. આ દાખલો ગણતા પહેલા સૌ પ્રથમ આપણે એન ભાંગ્યા 2 મેળવવાના છીએ એટલે કે 45 ભાંગ્યા 2 22.5. ત્યારબાદ દાખલાના તમામ સ્ટેપમાં આપણે આગળ વધી શકીએ. અહીંયા રકમને આપણે સામે રાખશું તો અહીંયા જોઈએ તો 22.5 એ એના વર્ગની આવૃત્તિ છે એ આપણે 25 છે એટલે કે એ વર્ગ છે આપણી પાસે 35 થી 40 છે એ અહીંયા બતાવેલો છે. તો એ 35 થી 40 ના વર્ગની અંદર એની વર્ગ લંબાઈ છે 5, એન ભાંગ્યા 2 આપણી પાસે 22 મળેલા છે. એલ છે એ આપણે જોઈએ તો એ વર્ગની લઘુત્તમ જે અગ્રસીમા છે એ 35 છે, અહીંયા આપણે એનલાર્જ કરેલી બતાવી છે. ત્યારબાદ જોઈએ તો એફ છે એટલે કે તે વર્ગની આવૃત્તિ એ પણ અહીંયા જોઈ શકીએ 10 છે. અને આગળના વર્ગની જે સીએફ છે સંચય આવૃત્તિ આગળના વર્ગની બધી આવૃત્તિનો સરવાળો એટલે કે 2, 5 અને 8 એટલે 15 છે. આ બધી જે આપણે મૂલ્ય મેળવ્યા છે એ બધા મૂલ્યોને સૂત્રની અંદર એપ્લાય કરીએ તો આપણને જોઈ શકીએ છીએ કે અહીંયા એન ભાંગ્યા 2 22.5, સીએફ છે 15 છે, 22.5 માંથી 15 બાદ કરી 5 વડે ગુણીને 10 વડે ભાગીએ એટલે 10.375 મળશે આપણને. 35માં 3.75 આપણે એડ કરીએ એટલે આપણને 38.75 એ આપણો જવાબ મળશે. તો મધ્યસ્થને આ રીતે આપણે મેળવી શકીએ. આમ મધ્યસ્થ છે એ 38.5 કિલોગ્રામ છે જે એકમ આપ્યો એ એકમને આપણે ઘરો દર્શાવવાનો છે. વધારે તમે અહીંયા જે કઈ વેબસાઇટમાં બનાવેલા વિડીયોઝ હોય તે વિડીયોઝ મેળવવા માટે જો સબસ્ક્રાઇબ નામનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરેલા હશો તો જે વિડીયો મુકાશે એ ઓટોમેટિક તમારી ઈમેલ ઉપર તમને મળી જશે. એટલે આપ જો મેળવવા ઈચ્છતા હોય તો સબસ્ક્રાઇબ કરી અને તે મેળવી શકો છો. હવે આપણે મધ્યસ્થ અને બહુલક ત્રણેયના સંબંધનો ઉપયોગ દર્શાવતું સૂત્ર એટલે ઝેડ બરાબર 3m-2x એના આધારે ખાલી જગ્યા બોર્ડમાં પૂછાતી હોય છે. એક્સ છે મધ્યસ્થ છે, એમ છે મધ્યસ્થ છે અને ઝેડ છે બહુલક છે. આ સંજ્ઞા નીચે અહીંયા આપણને ઓળખાણ છે. ત્યારબાદ એને આધારે આપણે દાખલા જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા કોઈ એક દાખલો લીધો છે જેમાં ઝેડ બરાબર 25 છે, એક્સ બરાબર 25 છે. તો મધ્યસ્થ મેળવ્યો છે તો 4 માંથી કયો જવાબ આવે? ઝેડ બરાબર 3m-2x નો ઉપયોગ કરીએ, ઝેડ ની જગ્યાએ 25 મૂકશું અને એક્સ ની જગ્યાએ 25 મૂકશું. અહીંયા રકમમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા 25 × 2 = 50 અને સામે 25 છે, આ 50 ને સામે લઈ જાય એટલે માઇનસ છે તો પ્લસ થશે એટલે 75 થશે. 75 સામે 3m છે, m બરાબર આપણે મેળવીએ તો 75 ભાગ્યા 3 કરશું એટલે 25 કરશું એટલે મધ્યસ્થ છે આપણે મેળવી શકીએ. આ રીતે બોર્ડની પરીક્ષામાં ખાલી જગ્યા છે એ 2 માર્ક્સમાં કે 1 માર્કમાં દાખલામાં પણ પૂછી શકાય છે. બીજી એક માહિતી ને આધારે આપણે અહીંયા ઝેડ એમ જુલાઈ 2003 માં આ દાખલો પૂછાઈ ગયેલો છે. ઝેડ માઇનસ એમ એ આપણને આપેલ છે અને મધ્યક આપેલો છે 20, તો 4 માંથી કયો જવાબ હોય શકે? તો પેલું આપણું સૂત્ર લખ્યું ઝેડ બરાબર 3m-2x. ત્યારબાદ આપણે ઝેડ માઇનસ એમ અને ઝેડ ની અંદરથી જે રકમ આવી છે એમાં એમ મેળવવાની ટ્રાય કરીએ એટલે એમ છે એટલે ઝેડ માઇનસ 2.5 મળશે આપણને. એને રકમની અંદર મૂકી દે
તો સાદરૂપ આપીએ, ત્રણ વડે ગુણશું, ત્રણ ગુણ્યા જે અને ત્રણ ગુણ્યા 2.5 એટલે 7.5, અને અહીંયા 2 છે અને x ની કિંમત આપણને મધ્યકની 20 આપી, તો 20 × 2 = 40 એ 40 ને બાદ કરશું અને માઇનસ 7.5 છે એટલે આપણને એનો સરવાળો કરવો પડશે. તો અહીંયા 3z ને સામે લીધે તો 3z માઇનસ z એટલે 2 − 2 − z મળશે આપણને, અને અહીંયા 47.5 મળશે એટલે એને 2 વડે ભાંગશું આપણે, તો બંને જગ્યાએ માઇનસ છે એટલે કેન્સલ થશે અને 47.5 / 2 કરશું એટલે આપણને z બરાબર 23.5 છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 23.75 છે. એસી જવાબ છે. તો આ રીતે ગણતરી કરી અને ખાલી જગ્યા પૂછાતી હોય છે. આગળ આપણે એક વધારે બીજી ખાલી જગ્યા એના ચિહ્ન જોઈએ કે x - z = 3 આપેલા છે, x + z = 45 આપેલા છે. તો આ બંને એક માઇનસ એક પ્લસ વાળું છે, તો સ્વાધ્યાય બહુપદીની જે સંખ્યા માટે આપણે શીખી ગયા લોકની રીત, તો લોકની રીતમાં z માઇનસ પ્લસ ઉડી જશે, x + x એટલે 2x થશે. અહીંયા 45 + 3 ઉમેરશું એટલે 48 થશે. બંને સમીકરણોનો સરવાળો કર્યો છે, x બરાબર ડાયરેક્ટ આપણને 24 મળી ગયો. x + z = 45 છે એટલે z બરાબર આપણે રજૂ મેળવવાનું હોય તો x ની કિંમત આપણને આપેલી હોય તો x ની કિંમત મૂકવાની, z ની કિંમત આપણે જો z ની મૂકવાની, કોઈ પણ કિંમત જે મળી હોય તો આપણે x ની કિંમત અહીં 24 મળી છે એ 24 મૂકીએ, તો z બરાબર 45 માંથી 24 બાદ કરીએ તો આપણને 21 મળે છે. તો આ રીતે આપણે કિંમત છે એ મેળવી શકીએ. આગળ હજી પૂર્ણ જવાબ મળ્યો નથી, કારણ કે આપણે એમ મળ્યો છે x ને z બે મળી ગયા છે, તો એ બંને કિંમતને આપણે z બરાબર 3m - 2x એ સૂત્રની અંદર મૂકીએ તો સાદરૂપ આપતા આપણને અહીંયા m ની જગ્યાએ જે કિંમત છે મૂકી, x ની જગ્યાએ એની કિંમત મૂકી અને 3m બરાબર મેળવીએ તો આપણને 59 3m બર છે અને m બરાબર 23 મળશે. આમ 23 જવાબ છે આપણને મળે છે. આ રીતે આગળ ખાલી જગ્યાઓ માટે ખાસ લાઈવ વિડીયો મળશે આપણને, ખાલી જગ્યા પણ આ રીતે ઝડપથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. ટેક્સ્ટબુકની બધી પ્રશ્ન 10 ની અંદર ખાલી જગ્યા છે, જે 2 થી 10 ખાલી જગ્યા પૂછાતી હોય. ત્રીજા નંબરની ખાલી જગ્યા હમણાં જ આપણે ગણીને બોર્ડમાં પૂછાઈ ગયેલી ખાલી જગ્યા છે. બીજા નંબરની પણ આપણે ખાલી જગ્યા ગણી છે, પહેલા નંબરની પણ ખાલી જગ્યા ગણી છે. તો આ ખાલી જગ્યાઓ છે એ આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ અને બોર્ડની અંદર એના માર્ક્સ પૂરા મેળવી શકીએ છીએ. કુલ ખાલી જગ્યાઓ જે છે એ આ માર્ચ 2013 આ રીતે દાખલો પૂછાઈ ગયેલો છે, એને પણ આપણે સ્વાધ્યાય 15.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 છે એ બોર્ડમાં પૂછવાનું છે, મધ્યસ્થ શોધવાનું. તો આપણે આ રીતે ગણી શકીએ છીએ. વિશેષ આપણે ખાલી જગ્યાઓ માટેના વિડીયો પછી આપવામાં આવશે, એ પાર્ટ 5 ની અંદર જોશું.